કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા લોકડાઉનમાં કોરોના વોરિયર્સ અને જરૂરિયાતમંદની વહારે બાઇકિંગ ક્વીન્સ આગળ આવી છે અને સવાર સાંજ 10,000 જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડે છે તો કોરોનામાં સૌથી વધુ જોખમ ધરાવતા બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે દૂધ અને બિસ્કિટની સુવિધા પણ પૂરી પાડે છે કોરોના વાયરસ સામેની લડાઈમાં જ્યાં ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ પોલીસ અને સફાઈ કર્મીઓ જ્યાં ફ્રન્ટ વોરિયર્સની ભૂમિકામાં ભજવી રહ્યા છે ત્યાં કેટલાક લોકો જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડીને આ લડાઈમાં જોમું પૂરું પાડી રહ્યા છે જેમાં સુરતની બાઇકિંગ ક્વીન્સ પણ સામેલ છે જેઓ દ્વારા લોકડાઉન બાદથી રોજ સવાર સાંજ 10,000 લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે આ ઉપરાંત કોરોના વોરિયર્સ ગુજરાત પોલીસના જવાનોની સુરક્ષા માટે નવસારી ખાતે બાઇકિંગ ક્વીન્સ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે બાઇકિંગ ક્વીન્સ તરીકે પ્રખ્યાત વિવિધ ટ્રાફિક પોઈન્ટ્સ પર મોટી કદની છત્રીઓ ગોઠવી છે કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે લોકડાઉનનું પાલન કરાવતા પોલીસ કર્મીઓને આ છત્રીથી અતિશય ગરમી સામે રાહત મળી રહેશે મારું નામ છે ડૉક્ટર સારિકા મહેતા બાઇકિંગ ક્વીન ચેરિટેબલ ટ્રસ્ટની હું ફાઉન્ડર છું અને મારી સાથે છે શ્વેતા તુલસિયા જે ટ્રસ્ટી છે બાઇકિંગ ક્વીનનું છેલ્લા કેટલા વર્ષથી અમે ચેરિટી કરતા જ આવ્યા છે જેમ કે અમે બેટી બચાવ બેટી પઢાઓ અભિયાન સશક્ત નારી સશક્ત ભારત અભિયાન નિમિત્તે અમે બાઇક રાઇડ બી કરી હતી સુરતથી લંડન ઓલ ઇન્ડિયા રાઇડ બી કરી હતી તો જ્યારે આ મોટી મહામારી આપણા દેશને આપણા સિટીમાં આવી છે ત્યારે બાઇકિંગ ક્વીન અને એક ફરજ હ્યુમેનિટી તરીકે બી એક ફરજ બજાવીએ છીએ કે સવાર સાંજ અમે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ મોર દેન 10,000 લોકોને અમારા થકી ફૂડ પહોંચે છે સવાર સાંજ એની સાથે સાથે બી હાલમાં જ નવસારીમાં અમે પોલીસ જવાનો માટે બી કે એ લોકોને બી એક છાંયડો મળે એક પ્રોટેક્શન મળે એના માટે બી અમે સ્ટેન્ડિંગ છત્રી ત્યાં આપી હતી એ લોકોને જ્યારે આ મહામારી આવી છે ત્યારે અમને બી પોતાને ગર્વ થાય છે કે અમે આ સિચ્યુએશનમાં અમે લોકોની હેલ્પને મદદ બી કરી શકીએ છીએ અને એની જ સાથે સાથે જ્યારે ફૂડ વિતરણ કરીએ છીએ તેની સાથે સાથે અમે નાના બાળકો માટે પ્રેગ્નન્ટ વિમેન્સ માટે ફૂડની સાથે દૂધ અને બિસ્કિટનું બી આયોજન કર્યું છે અને ઘણા બધાને જેમ બર્થડે સેલિબ્રેટ કરવી હોય તો સ્વીટ્સનું બી ઘણી દિવસે અમે વિતરણ કરીએ છીએ અને મારી સાથે શ્વેતા તુલસિયાન છે એ બી કહેવા માંગશે કે કેવું એમને ફીલ થાય છે અહીંયા આવીને બી મેં ઇનકે સાથ જુડી હું બાઇકિંગ ક્વીન ચેરિટેબલ जब हम छोटे छोटे बच्चों को जब सर्व करते हैं देते हैं तो बहुत खुशी होती है आज हम घर बैठे तो सब अपना खुशी से रह रहे हैं पर बाहर निकल के देखते हैं तो उसका अलग ही एक खुशी मिलती है सेवा करने से और मैं चाहती हूँ कि इन्हीं के साथ जुड़ के हमें ऐसी और सेवा करते रहें ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બાઇકિંગ ક્વીન્સે 89 દિવસમાં ભારતથી લંડનની ઐતિહાસિક યાત્રા બાઇક પર પૂર્ણ કરી હતી આ યાત્રામાં બાઇકિંગ ક્વીન્સે 21,000થી વધુ કિલોમીટરનું અંતર પાર કરીને 3 ખંડોના 21 દેશોની મુલાકાત લઈને રાઇડ ફોર વુમન્સ પ્રાઇડ અને બેટી બચાવ બેટી પઢાઓનો સંદેશો વહેતો કર્યો હતો બ્યુરો રિપોર્ટ સુરત